વાતચીત કરી રહ્યા છે. હિતેશભાઈ, જે રીતે ઇમરાન ખાને સીધો આક્ષેપ કર્યો છે કે ચૂંટણીનું વર્ષ છે, માટે એવી વાતો ભારતની અંદર થઈ રહી છે કે પાકિસ્તાનને સબક શીખવાડવામાં આવે, શું કહેશો તે મુદ્દે? ઇમરાન ખાનનું જે સ્ટેટમેન્ટ છે એ આ જે મૂળ વાત છે, પાકિસ્તાનનો ભારત ઉપર જે વખતો વખત એટેક કરવામાં આવે છે એ વાતને બીજે દોરવાની વાત. ઇલેક્શન અને આ વસ્તુને કોઈ લેવા દેવા નથી, છતાં એ આ વ્યાતને ગોળગો રીતે ફેરવા માગે છે, પોતાના બચાવના રીતે ઉભાવવા માગે છે. સવાલ એટલો જ છે કે પ્રધાનમંત્રીની જે દ્રઢ શક્તિ છે નરેન્દ્રભાઈની, અને આ દેશની જનતા આજે જ્યારે એક થઈને ઊભી છે, ત્યારે હું એવું માનું છું કે તમામ પક્ષો જ્યારે એક અવાજે વાત કરી રહ્યા છે, ત્યારે એ 2004થી તમે 2014 સુધીમાં જો ભારતનું એક પણ રાજ્ય, એક શહેર એવું નથી કે જેની અંદર બોમ્બ બ્લાસ્ટ ના થયા હોય, અને 5 વર્ષની અંદર જે રીતે ચુસ્ત બંદોબસ્ત રાખી અને ભારતના સરકારે જે રીતે ડિફેન્સ અને હું માનું છું કે હોમ ડિપાર્ટમેન્ટ આ બધાએ જે રીતે પ્રયત્ન કર્યા છે અર્થાર્થ, અને એને રોકવાનો પ્રયત્ન ચોક્કસ આ સરકારે કર્યો છે એ દેખાઈ આવે છે. કારણ કે એ 2014થી લઈને 2014 સુધીમાં હજારો નાગરિકો મરી ગયા છે. પછી એ બોમ્બેમાં થયો હોય, અમદાવાદમાં થયો હોય, કર્ણાટકમાં થયો હોય, મહારાષ્ટ્રમાં થયો હોય, આસામમાં થયો હોય, હું આ કાશ્મીર સિવાયની વાત કરું છું, યુપીમાં થયો હોય, મંદિરમાં થયો હોય, મસ્જિદમાં થયો હોય, તમામ જગ્યાએ બ્લોક બ્લાસ્ટ કરવામાં. એ 10 વર્ષના ગાળાને યાદ કરો ને એમ નરેન્દ્રભાઈ મોદીના 5 વર્ષના ગાળાને આજે અમન અને ચેનની શાંતિ નાગરિકોને દેખાઈ રહી છે. પાકિસ્તાનને જે રીતે આર્મીએ જે જવાબ આપવાનો તો બહુ સરસ રીતે આપી દીધો છે સરકારે, આર્મીને પૂરેપૂરી છૂટ આપી છે. પહેલી વખત એવું બન્યું છે કે આર્મીને એવું કહ્યું છે કોઈ દખલગીરી નહીં, યુ આર ફ્રી ટુ ડુ વોટ એવર યુ વોન્ટ ટુ ડુ. જી બિલકુલ વિષ્ણુભાઈ, જે રીતે કર્નલ ઢિલોન વાત કરી રહ્યા હતા, જે કામરાન જે છે તે પાકિસ્તાની હતો અને જૈશે જે છે તેને પાકિસ્તાની આર્મીનું પૂરેપૂરું સમર્થન છે, છતાં પણ ઇમરાન ખાન એવું કહી રહ્યા છે કે આમાં પાકિસ્તાનનો કોઈ હાથ નથી. જો ઇમરાન ખાનનું જે આ નાનકડું પણ વક્તવ્ય છે એક પ્રકારે છેતરામણું વક્તવ્ય છે. એ છેતરવા માગે છે અને પોતે છેતરાઈ રહ્યા છે, બે વસ્તુ એમાં આવે છે. કારણ એ છે, હું તમને કહું, 2 દિવસ પહેલાં એમણે સોશિયલ મીડિયામાં પણ આ અહેવાલો આવ્યા છે કે ભારતના વડાપ્રધાનને છોટા આદમી કહ્યું, એ બિલકુલ છોટા આદમી. હવે આ પાકિસ્તાનની રીત છે. 1965માં લાલબહાદુર શાસ્ત્રી જ્યારે પાકિસ્તાન સામે યુદ્ધ કરવા ગયા ત્યારે એવું જ કહેવામાં આવ્યું હતું કે ધોતીવાલા તો ક્યાં ખરે ગયા, ધોતીવાલાએ શું કર્યું છે કે લાહોર સુધી પહોંચી ગયા હતા. બિલકુલ. એટલે આ ભાષા શા માટે વાપરે છે અને પછી આજે આમ કહે છે, એક વાત. બીજી વાત પણ મારે કહેવી છે કે આપણે ત્યાં કાશ્મીરમાં જ્યારે હુમલો થયો એના પહેલાંના દિવસે ઈરાનના જે લોકો હતા, ઈરાને સરકારે ચેતવણી આપી છે ને, એના પણ 40 જેટલા લોકોનો વિસ્ફોટમાં પાકિસ્તાનમાં બલુચિસ્તાનની સરહદ ઉપર મારી નાખ્યા. એટલે આતંકવાદ એ સ્વાભાવિક છે કે એણે જે અફીણ વાવ્યું છે એમાં કંઈ દ્રાક્ષની આશા ન રાખી શકાય. આતંકવાદ પાકિસ્તાનને પણ ભસ્માસુર તરીકે એમણે થયો છે એ વાતેય સાચી છે, પણ એનામાંથી એમણે ધ્યાન અલગ કરવા માટે એણે કાશ્મીરનો પસંદ વાત કરી. ઇમરાન ખાને એવું કહ્યું કે અમે તો જ્યારે જ્યારે એમ કે ભારત સાથે વાત કરવા માગીએ છીએ ત્યારે એ લોકો એમ કહે છે કે આતંકવાદનો મુદ્દો પહેલાં લઈએ. ભારત જ્યારે જ્યારે વાત કરવા માગે છે કે ભાઈ વાતચીત કરવી જોઈએ અને બીજા દેશો પણ કહે છે, ત્યારે પાકિસ્તાન શું કહે છે કે કાશ્મીરનો મુદ્દો ઉઠાવો. એટલે આ એક વિરોધાભાસની સાથે જીવતું પાકિસ્તાન છે. અને છેલ્લી વાત એ છે કે આ એમ તાત્કાલિક આનો કોઈ ઉકેલ આવી શકે નહીં સાહેબ. 1947માં વિભાજનમાંથી પેદા થયેલું વિસ્ફળ છે અને પાકિસ્તાનમાં જે નહીં કહેવું જોઈએ છતાં પણ જે એક ઇસ્લામિક માનસિકતા છે કે અહીં 200 વર્ષ સુધી ભારતમાં રાજ કર્યું તો અમે તો રાજ કરવામાં માટે ટેવાયેલા ઝીણા ઉકે હતા મોહમ્મદ અલી. હા, એટલે આ જે માનસિકતા છે એ જ્યાં સુધી નષ્ટ ન થાય ત્યાં સુધી મને લાગે છે કે આ એક પછી એક આવા આવતા રહેવાના પગલાં. જી બિલકુલ મનોહરભાઈ, તમે શું કહેશો? જે રીતે ઇમરાન ખાને જે વક્તવ્ય આપ્યું છે અને લાગી રહ્યું છે કે હવે ડરથી ગભરાઈને તેમને આ પ્રતિક્રિયા આપવી પડી છે. એ ગભરાવવું જોઈએ તો સ્વાભાવિક વસ્તુ છે કે ચોર લોકોને ગભરાવવાનું હોય જ. આ જે પાકિસ્તાનના જે હરકતો જે દિવસે દિવસે છે એમાં એ કોઈ એ બહુ કોઈ અભ્યાસનો વિષય નથી. એ બધાને દૂધ છે દિવાલ ઉપર લખેલી વાત છે કે પાકિસ્તાન પોતાની માનસિકતા વર્ષોથી આઝાદીના કાળથી અત્યાર સુધીમાં એકેય પરિચય આ દેશને પાકિસ્તાને એવો નથી કરાયો કે પોતાની વાત ઉપર અને જે સમજણ કરી હોય એ પ્રમાણે ઉભા રહ્યા હોય. પ્રશ્ન એ નથી, પ્રશ્ન એ છે કે જ્યારે દેશ ઉપરની પરિસ્થિતિ જ્યારે નાજુક બને ત્યારે બધા તમામ પક્ષો સાથે બેસી અને કામ કરી અને વિચાર વિમર્શ કરી અને એમની સામે લડે. આ વાસ્તવિકતા આ વખતે કોંગ્રેસ પક્ષના શિર નેતૃત્વએ
પહેલા દિવસે જે ઘટના ઘટી એના 34 સેકન્ડે એ સાથે છે. પણ મારે દુઃખ સાથે કહેવું પડે કે આ બધી પરિસ્થિતિની અંદર આપણે ભૂતકાળમાં 4 વર્ષમાં જઈએ, સંસદ ઉપર હુમલો થયો, અક્ષરધામ ઉપર હુમલો થયો. ભાઈ અમને જણાવતા હતા કે 10 વર્ષમાં નહીં થયો ભાઈ, ભારતીય જનતા પાર્ટીને શાસનમાં બધા થયા છે. એ વસ્તુ મંદિરો ઉપર હુમલો થયો. 448 આપણા જવાનો શહીદ થયા ભાઈ શ્રી, 5 વર્ષમાં થયા છે. જેમ સેના ઉપર આવે આપણે હાથ બાંધી રાખવાની વાત કરી હતી, એ સાબિત થયું કે હવે તમે છોટા આજે તમને આપી, એનો મતલબ એમ તો પ્રધાનમંત્રીએ અત્યાર સુધી સૈનિકોના હાથ બાંધ્યા હતા, એને બોલવું પડ્યું એને કે અમે તમને છૂટ આપી છીએ. જ્યારે છૂટ ક્યારે આપવી પડે કે તમે બાંધેલા હતા. વાસ્તવિકતા એ છે કે આપણે આ બધી પરિસ્થિતિને રાજકીય પક્ષોમાં જઈ અને વાત કરવાને બદલે મારા ભૂતકાળનો કશું નિર્ણય પણ નથી લેવા દીધો. મૂળ મુદ્દો એ છે કે આપણે જે ચર્ચા કરીએ છીએ ભાઈ, આની અંદર ઇન્ટરનલી ચર્ચા કરવાનો અવકાશ ના હોવો જોઈએ. આપણી પાસે દેશની અંદર પાકિસ્તાન તરફથી જે પ્રહારો થાય છે એ સંવેદના પરિસ્થિતિ, એક એક નાગરિક પરેશાન છે, દેશની ભૂમિ પરેશાન છે. ત્યારે તમે એમ કહો કે 10 વર્ષમાં આ થયું, 5 વર્ષમાં આ થયું, એ ક્યાં ઇતિહાસ કાઢવાની જરૂર છે? તમે પ્રધાનમંત્રી માટે ગમે તે આપણે જે મુદ્દાની વાત કરીએ છીએ, અત્યારે જે ઘટના બની છે એમાં દોષારોપ કર્યા વગર એ કોઈ જગ્યાએ કોંગ્રેસે સત્કાર નથી આપ્યો કે બાકી બધા મારે આતંકી ઓર નસ્કલી હમલે કે બાદ મન કરતા હૈ કે વડાપ્રધાન કો ગૃહમંત્રી કો મેં ચૂડિયા ભેજું. આ શબ્દો હતા તમારા તે દિવસે, દેશ તે દિવસે કોંગ્રેસ લડતી હતી પાકિસ્તાન સામે. તમારો નેતા તો આતંકવાદી અને આતંકવાદીઓ જોડે મળી આવે પાકિસ્તાન કહીને, તમે કોઈને રોક્યા નથી અને પછી તમારું ઇલેક્શન હરાવ્યું હોય તમે સ્ટોપ લો છો. એની કિંમત મહિલામાં જાસૂસી તમારા તમારા પૂર્વ વડાપ્રધાન દિલ્હીમાં મીટિંગ કરે છે, આતંકવાદી અને આતંકવાદીઓ જોડે મીટિંગ કરે છે. બોલો છો બેધારી વાતો શું કામ? તમારી દેશની નાજુક પરિસ્થિતિ છે, આવી ભાષાઓ તમે આ દેશની પ્રજા તમને ઓળખી ગઈ છે. કોંગ્રેસના 70 વર્ષના શાસનમાં કોંગ્રેસ
બ્રેક બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. પાકિસ્તાનના વડાપ્રધાને શું બયાનબાજી કરી પુલવામા હુમલાને લઈને તે સાંભળીએ. મકબૂઝા કશ્મીર મેં પુલવામા મેં વાક્યા હુઆ ઓર મેને ઉસકે ઉપર તબી રિસ્પોન્ડ કરના થા ક્યુંકે પાકિસ્તાન કે ઉપર ઇલ્ઝામ લગાયા ગયા. લેકિન હમારા એક બહોત અહેમ વિઝિટ થી ક્રાઉન પ્રિન્સ સાઉદી અરેબિયા કી ઇન્વેસ્ટમેન્ટ કોન્ફરન્સ થી જિસકી હમ બહોત દેર સે તૈયારી મેં થે. लिहाजा मैंने तब इसलिए फैसला किया जवाब ना देने का क्योंकि सारी अटेंशन उस कॉन्फ्रेंस से और उनकी विजिट से इसके ऊपर चली जानी थी. इसलिए जब क्राउन प्रिंस वापस गए मैं आपके सामने जवाब दे रहा हूं और मैं ये हिंदुस्तान गवर्नमेंट के लिए जवाब दे रहा हूं. पहले तो आपने पाकिस्तान पर इल्जाम लगा दिया, ना कोई एविडेंस, ना कोई सोचा कि इसके अंदर पाकिस्तान का क्या फायदा है. अगर पाकिस्तान इतनी अहम कॉन्फ्रेंस कर रहा था और इतनी विजिट जो क्राउन प्रिंस की थी जो हम इतनी देर से प्लान कर रहे थे, कोई अहमक भी इस तरह का वाक्या करेगा अपनी कॉन्फ्रेंस को सैबोटाज करने के लिए? और अगर ये ना भी होती उनकी विजिट, पाकिस्तान को इससे क्या फायदा है? क्यों पाकिस्तान इस स्टेज के ऊपर जब पाकिस्तान स्टेबिलिटी की तरफ जा रहा है? हमारे पास हमने 15 साल की दहशतगर्दी की जंग जिसमें 70,000 पाकिस्तानी मारे गए हैं, एक दहशतगर्दी नीचे जा रही है, अमन आ रहा है, स्टेबिलिटी आ रही है, हम क्यों कोई इस तरह का, इससे हमें फायदा क्या है? और मैं ये भी सवाल पूछना चाहता हूं हिंदुस्तान की गवर्नमेंट से कि अगर आपने माजी के अंदर ही फंसे रहना है और हर बारी किसी किस्म का कोई कश्मीर में सानिया हो आपने पाकिस्तान को जिम्मेदार ठहरा देना है, तो बजाय ये कि आप कश्मीर का मसला उसकी तरफ कोई डायलॉग शुरू करें, आगे बढ़े, ये तो बार बार पाकिस्तान को एक व्हिपिंग बॉय बनाए रखेंगे आप. मैं आपको वाजे तौर पे कह रहा हूं कि ये नया पाकिस्तान है, ये नई माइंडसेट है, नई सोच है. हम ये समझते हैं कि हमारे इंटरेस्ट में है कि ना हमारी जमीन से कोई जाके बाहर दहशतगर्दी करे और ना बाहर से आके कोई पाकिस्तान में दहशतगर्दी करे. हम स्टेबिलिटी चाहते हैं. तो मैं आज हिंदुस्तान की गवर्नमेंट को ऑफर कर रहा हूं, किसी किस्म की आप तहकीकात करवाना चाहते हैं इस इंसिडेंट में कि कोई पाकिस्तानी इसमें मुलव्वस था, हम तैयार हैं. अगर आपके पास कोई एक्शनेबल इंटेलिजेंस है कि पाकिस्तानी इन्वॉल्व है, वो हमें दे. मैं आपको गारंटी करता हूं कि हम एक्शन लेंगे. और एक्शन इसलिए नहीं लेंगे कि हमें किसी के प्रेशर है, एक्शन इसलिए लेंगे कि ये पाकिस्तान से दुश्मनी कर रहे हैं. अगर कोई पाकिस्तान की जमीन इस्तेमाल कर रहा है, हमारे से ये दुश्मनी है, ये हमारे इंटरेस्ट के खिलाफ है. और दूसरी चीज, जब भी हिंदुस्तान से हम डायलॉग की बात करते हैं, हिंदुस्तान की प्री कंडीशन होती है कि पहले दहशतगर्दी की बात की जाए. मैं आपको ये कहता हूं कि हम दहशतगर्दी की बात करने के लिए तैयार हैं. दहशतगर्दी एक सारे खत्ते का इशू है और हम बिल्कुल तैयार हैं क्योंकि हम चाहते हैं कि इस खत्ते में दहशतगर्दी खत्म हो. पाकिस्तान वो मुद्दे चर्चा करी रहा छे विष्णु पंडे अपनी साथे उपस्थित छे. विष्णु भाई, जे रीते इमरान खाने बात करी, दर वखते जारे हुमलो थाय छे त्यारे तपासनु नाटक पाकिस्तान करतु रहे छे. पठानकोट हुमला वखते पण तपासनु नाटक कर्यु हतु. फरी एकवार कही रहा छे के पुरावा लावो, अमे चोक्कसथी तपास करीशुं. एटलो ज नहीं, भारत पाकिस्तान ना जेटला युद्धो थया એ પછી પણ યુદ્ધ વિરામ પછી આવી મંત્રણાઓ થઈ, સિમલા કરાર થયો, બાકી બધી જગ્યાએ ઇવન તાશ્કંદ કરાર પણ થયો. અને એવી વખતે આપણે જે આપણે વિજિત જમીન હતી, આપણે આપણા સૈનિકોએ જે જીતેલી એ આપણે એને પાછી આપી દેવી પડી. એ યુદ્ધ સૈનિકો હતા એ પણ આપણે પાછા આપી દીધા. આટલી ભલમન સાય પછી પણ પાકિસ્તાન સુધરતું નથી એનું મુખ્ય કારણ વિભાજન અને મેં કહ્યું એની માનસિકતા છે. એક એને કોઈને કોઈ રીતે એના પોલિટિશિયનોને પોતાની અસ્તિત્વ જાળવવા માટે કાશ્મીરનો સવાલ આગળ કરે છે. ભાઈ કાશ્મીર 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 55% કાશ્મીર એમની પાસે છે, 45% કાશ્મીર આપણી પાસે છે. તો એ 55%માંથી એને 100% કાશ્મીરને આઝાદી, કાશ્મીરની આઝાદી કમનસીબે આપણે ત્યાં જેએનયુના અને બાકી બધા વિદ્યા કેટલાક તત્વો પણ એની સાથે સમર્થન કરે છે, એને કારણે કાશ્મીરનો સવાલ બગડ્યો છે. વાસ્તવમાં તો 1947માં સરદાર વલ્લભભાઈ પટેલે કહ્યું હતું એમ, આખા કાશ્મીરની સૈનિકોએ આપણે લઈ લીધું હોત
તો આ સવાલ રહ્યો જ ન હોત અને પણ એ ન થયું. તો હવે જે ભોગવવાનું છે આ ભોગવવાનું છે. એવા સંજોગોમાં ઇમરાન ખાન જે આ બે પ્રકારની વાત, એણે દહેશતગર્દીની વાત કરી આતંકવાદની, કે ભાઈ આતંકવાદ તો અમને પણ નડે છે, વાત સાચી છે, એમને નડે છે, સૌથી વધારે એને નડે છે. એકવાર હમણાં વોશિંગ્ટન પોસ્ટે લખ્યું હતું કે કરાચી એ પાકિસ્તાનનું બૈરૂત બની ગયું છે, એટલી બધી ખરાબ હાલત છે. હવે આ ખરાબ હાલતમાંથી આ ક્રિકેટરને એમ લાગે છે કે આપણે લાવવા છે નવું પાકિસ્તાન સાજું છે. તો નવા પાકિસ્તાનનો પહેલો નિર્ણય એ લેવો પડે કે સાહેબ આ કાશ્મીર જે છે તમારી પાસે તમારું જ છે અને અમે ક્રોસ બોર્ડર ટેરરિઝમ નહીં કરીએ. પણ અહીંના ટેરરિસ્ટોનું જે સૈનિકવાળાએ કહ્યું કે ત્યાં એનું થાણું તો ત્યાં છે, કાશ્મીરમાં છે, આઝાદ એના પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીરમાં છે. આવી ઘટનાઓ એટલે એક બાજુ સંવાદ કરવાની ઈચ્છા છે અને બીજી બાજુ સંઘર્ષથી ડરવું છે, છતાં છૂપો સંઘર્ષ કરવો છે. આ પ્રોક્સી વોર છે અને આ પ્રોક્સી વોર ખતરનાક છે. એને માટે એને ક્યાંથી શું ટેકો મળતો હશે એ પણ આપણે પરિસ્થિતિ એક અઘરી સમજવા જેવી પરિસ્થિતિ છે. પણ આવા સંજોગોમાં માની લો કે એને સંવાદ કરવો છે તો પણ ભારતે એક બાજુ સંવાદની તૈયારી રાખવી ભલે રાખે અને બીજી બાજુ પાક ઓક્યુપાઈડ કાશ્મીરને સમાપ્ત કરવું પડશે એની અંદરની છાવણીઓને. આ બે રસ્તા સિવાય બીજો ત્રીજો વિકલ્પ નથી. હિતેશભાઈ, તમને શું લાગે છે, સંવાદ ચાલુ રાખવો જોઈએ પાકિસ્તાન સાથે? અત્યારે તો જે રીતે પુલવામાના બનાવથી સરકાર જે રીતે ડિપ્લોમેટ રીતે, આર્થિક રીતે અને રાજકીય રીતે જેટલું પ્રેશર પાકિસ્તાન ઉપર કરવામાં આવે એ હું એવું માનું છું કે એ રીતે પાકિસ્તાનને પૂરેપૂરું એક એવા ઉજવણમાં મૂકી દે અને પાકિસ્તાનના તાના લોકો ત્યાં એક જન આંદોલન થાય, પાકિસ્તાનના લોકો જે છે એ પાકિસ્તાનની અંદર એક એવું આંદોલન ઊભું કરે. કારણ કે એક આર્થિક વ્યવહાર જ્યારે તૂટતો હોય દેશ સાથેનો, ત્યારે હું એવું માનું છું કે એ સિવાયના ડિપ્લોમેટિક રિલેશન પણ જ્યારે તૂટતા હોય, આ ઇમરાન ખાન એ આજે જે આવવું પડ્યું છે, આ બધી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ભારતના ડિપ્લોમેટિક કાલે જે રીતે જાધવની પેલી બેઠકમાં ગયા ત્યારે ચોક્કસ એને એના પાકિસ્તાનના અધિકારી હાથ મિલાવવાનું કહ્યું, તો પણ એને હાથ જોડી, એટલે આ સરકારનો અને અધિકારીનો જે મેસેજ ગયો છે, હું એવું માનું છું કે પાકિસ્તાન જે રીતે હવે ધીરે ધીરે હ્યુમિલેટ થઈ રહ્યું છે, ચોક્કસ એ કારણ કે આ દેશની પ્રજાને આ વસ્તુ જોડેલી છે. દેશના નાનામાં નાનો વ્યક્તિ હોય, ચાવાળાથી લઈ લોકોએ પોતાના મેરેજથી લઈ અને ઉદ્યોગપતિથી લઈ અને તમામ ક્ષેત્રના લોકો જે રીતે આ આ ઘટનાને વખોડી છે, આ ઘટનાને ને જે રીતે એમને દરેક આર્મીના પરિવારને મદદ કરવાની જે વાત ઊભી છે, સરકાર આ બધી વસ્તુની સાથે છે અને સરકાર ચોક્કસ આમાં કોઈ પણ બાંધછોડ કરવા માગતી નથી, એ ચોક્કસ છે. અને જેમ કીધું એમ વિષ્ણુભાઈએ કે ભાઈ વાત કરવાની જરૂર નથી, તમારે ત્યાંથી જ પહેલું પાકિસ્તાન અને આપણા કાશ્મીરની અંદર આવે છે વ્યક્તિ ક્યાંથી, તમારે ત્યાંથી જ આવે છે આતંકવાદીઓ, ISI અને આ બધું ક્યાંથી ઊભું થયું છે? તો તમારે કંઈક જે સ્ટેપ લેવાના છે તમારે લેવાના છે, તમારે તમારી કન્ટ્રીની અંદર લેવાના છે હું માનું છું, અને આ વસ્તુને સરકાર કોઈ હિસાબે હવે ચલાવશે નહીં. જી બિલકુલ, એટલે કે પ્રધાનમંત્રી જે છે પાકિસ્તાનના, તેમનું ગભરાટની અંદર આખું નિવેદન સામે આવ્યું છે. ચર્ચા આગળ પણ ચાલુ રહેશે, આ અંગે વાતચીત આગળ પણ ચાલુ રહેશે, તમામ અપડેટ્સ પણ તમારા સુધી પહોંચાડતા રહીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.